ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 24 સંખ્યા સાથે ગમ્મતનો વિડીયો જોશું. તેમાં શું સંખ્યામાં કેવી રીતે શું સાઇન ઉમેરી, બરાબર, શું ચિહ્ન ઉમેરી તો સરવાળો થાય, શું ચિહ્ન ઉમેરી તો ગુણાકાર થાય, શું ચિહ્ન ઉમેરી તો બાદબાકી થાય, શું ચિહ્ન ઉમેરી તો ભાગાકાર થાય, બરાબર, એ બધા વિશે આપણે આજે જોશું. અને હું તમને છે એક બોક્સ ખાલી જગ્યા આપીશ, એ ખાલી જગ્યામાં તમારી સાચી સંખ્યા કે ચિહ્ન છે એ, એટલે કે પ્લસ માઇનસ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એની નિશાની કરવાની રહેશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, જેમાં પહેલું છે 89 ખાલી જગ્યા 28 બરાબર 117, બરાબર. 89 અને 28 છે તો આપણે 117નો જવાબ કરવો હોય તો વચ્ચે આપણે શું કરવું પડે? સરવાળો કરવો પડે, બાદબાકી કરવી પડે, ગુણાકાર કરવો પડે કે ભાગાકાર કરવો પડે 89 અને 17નો? તો 117 મેં 89 અને 28નો તો 117 થાય કે શું કરી? સરવાળો કરી શકી, બાદબાકી કરી શકી, ગુણાકાર કરી કે ભાગાકાર કરી? શું કરવાથી 117 થાય? તો કે બાદબાકી કરી જુઓ, 89માંથી 28 બાદ કરો, થાય છે 117? તો કે ના, 89માંથી 28 બાદ કરતાં 117 થતા નથી. પછી ગુણાકાર કરો, ગુણાકારમાં થાય છે? તો કે ના, ગુણાકારથી પણ નથી થતા. પછી બાદ ભાગાકાર કરો, ભાગાકારથી થાય? તો કે ના, ભાગાકારથી ન થાય. તો શું છે, શેનાથી થાય, બરાબર? તો શેનાથી થાય છે? તો કે 89માં પ્લસ કરવાનો, સરવાળો કરવાનો, બરાબર. સરવાળો કરવાથી છે, બરાબર. સરવાળો કરવાથી 117 જવાબ આવે છે. 89 પ્લસ 28 બરાબર 117. આ 89 છે એમાં પ્લસ 28 મૂકો, બરાબર, કેટલો જવાબ આવશે? તો કે 9 ને 8, 17નો સાતડો વધી ચડી 1, 8 ને 1 9, 9 10 અને 11, 8 ને 1 9 ને 2 11, બરાબર. એટલે 11 એટલે આવી ગયો જવાબ 117, બરાબર. ત્યારબાદ છે ખાલી જગ્યા ગુણ્યા 22 બરાબર 528, બરાબર. કેટલા ગુણ્યા 22 કરી તો 528 થાય. તો એકથી કરી તો એક ગુણ્યા 22 એટલે 22 થાય, બરાબર. એવી રીતે આપણે સ્ટાર્ટ કરતું જવાનું ધીમે ધીમે. પછી 11 ગુણ્યા 22 કરો તો એ ન થાય, બરાબર. એવી રીતે કેટલા ગુણ્યા, તો કે 24 ગુણ્યા 22 કરવાથી, બરાબર. 24 ગુણ્યા 22 કરવાથી, બરાબર. તો કે કેવી રીતે થાય? તો કે 24 ગુણ્યા 22, બરાબર. આનો 0, આ 2 4 8, બરાબર. અહીંયા 8 મૂકવાના, 2 4 8, 2 2 4, પછી 2 4 8, બરાબર. પછી 2 2 4 એટલે 450 પ્લસ 45, 450 પ્લસ 45 કરો, અહીંયા 24. હવે 450 પ્લસ 45 એટલે 5 ના 5, બરાબર. 5 ને 4, 450 પ્લસ 45 એટલે કે ગુણાકાર પ્લસ સરવાળો કરવાનો, બરાબર. એટલે 5 ના 5, 5 ને 4 9, અને 4 ના 4 એટલે સરવાળો ગુણાકાર કરવાથી છે, બરાબર. 24 ગુણ્યા 22 કરવાથી છે આપણને 528 જવાબ મળે છે. ત્યારબાદ છે 181 ખાલી જગ્યા 80 બરાબર 101. તો 181માં તમે શું કરો? બાદબાકી કરો તો 101 આવે. 181માંથી 80 બાદ કરો તો 101 આવે. 181માં 80નો સરવાળો કરો તો 101 આવે. 181નો 80 હારે ગુણાકાર કરો તો 101 આવે, કે 181નો 80 હારે ભાગાકાર કરો તો જવાબ આવે, બરાબર. ભાગાકાર ગુણાકારને સરવાળો કરવાથી આટલી રકમ ક્યારેય આવતી નથી. તો શું કરવાથી? તો કે બાદબાકી કરવાથી છે 80 જવાબ આવે છે, બરાબર. ત્યારબાદ છે 89 માઇનસ 45, બરાબર. 89 માઇનસ 45, 89માંથી 45 છે એ બાદ કરવાના. 89 માઇનસ 45
બરાબર, 9માંથી 5 જાય તો 4 અને 8માંથી 4 જાય તો 4, એટલે કેટલા આવ્યા? તો કે 44 આવ્યા. કેટલા આવ્યા? 44. તો આનો જવાબ છે 44. ત્યારબાદ છે 59 પ્લસ ખાલી જગ્યા બરાબર 100, બરાબર 100 પૂરા. 59 છે એમાં તમે કેટલા નાખો તો 100 પૂરા થાય? તો કે તમારે સરવાળો કરવાનો. કેટલા નાખો? ટ્રાય કરો, કેટલા નાખો તો 100 પૂરા થાય? તો કે 41. 41 પૂરા નાખો બરાબર તો 100 પૂરા થાય. 9 ને, અહીંયા જો અહીંયા 59 છે એમાં 41 નાખી, એટલે 9 ને 1 10, 10 ને 0 વધી પડી 1, 5 ને 4 9 ને 1 10, એટલે આવી ગયો જવાબ 100. તો એટલે કેટલા નાખ્યા આપણે? 41 બરાબર. 41 નાખી તો છે જવાબ છે એ બરાબર, 41 નાખી તો જવાબ છે એ 100 પૂરો થાય છે. ત્યારબાદ છે 299 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 299. 299ને કોની યારે ગુણાકાર કરો તો 299 થાય? તો કે 299નો ગુણાકાર 1 હારે કરો બરાબર તો 299 થાય. આપણે કેમ 1 એકા 1, 2 એકા 2, 3 એકા 3 એવી રીતે કરી છે બરાબર. પછી 11નો ઘડ્યો હોય તો 11 એકા 11, એવી રીતે કરી છે. તો એવી જ રીતે 299નો 1 હારે ગુણાકાર કરો તો 299 થાય. 299 એકા 299, એટલે એને જ જવાબ આવે. તો આનો જવાબ છે 1. ત્યારબાદ છે 55 ખાલી જગ્યા 2 બરાબર 110 બરાબર. 55 ખાલી જગ્યા 2 બરાબર 110, તો શું કરો તો 110 આવે બરાબર. 55 ગુણ્યા સરવાળો, 55 ગુણ્યા 2 કરો તો આવે, 55 પ્લસ 2 કરો તો જવાબ આવે, 55 ભાગ્યા 2 કરો તો જવાબ આવે, કે 55 માઇનસ 2 કરો તો 110 જવાબ આવે. તો કે શું કરો તો જવાબ આવે? આપણે સરવાળાથી ટ્રાય કરી. 55 પ્લસ 2 બરાબર 5 ને 4 5 ને 2 7, 7 ને 5 ના 5, એટલે 57 જવાબ આવ્યો. તો 102 જવાબ આવ્યો, 110 જવાબ આવ્યો નહીં. તો ગુણાકાર કરવાનો, 55 ગુણ્યા 2 બરાબર, 5 2 10, 10 ની 0 વધી પડી 1, 5 2 10 ને 1 11, એટલે આવી ગયો 110 જવાબ. તો એનો જવાબ શું આવશે? અહીંયા ગુણાકાર બરાબર. ગુણાકાર કરી તો આપણને એ જવાબ મળે છે. ત્યારબાદ છે 40 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 0. તમે 40નો ગુણાકાર કેની હારે કરો તો જવાબ 0 આવે બરાબર. 40નો ગુણાકાર 10 હારે કરો તો જવાબ છે એ તો શું બરાબર, તો જવાબ 4 શું આવે? તો આપણે છે શેની હારે ગુણાકાર કરો? તો યાદ રાખજો કે 0નો ગુણાકાર હંમેશા 0 હારે થાય તો જ બરાબર. કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર 0 હારે કરો તો એનો જવાબ હંમેશા 0 આવે. એટલે તમારે આમાં શું જવાબ આવશે? તો કે 0 જવાબ આવશે. ત્યારબાદ છે 26 પ્લસ ખાલી જગ્યા બરાબર 117. 26માં કેટલા ઉમેરો તો 117 આવે? તો આપણે કેવી રીતે કરવાનું કે 117 માઇનસ 26 બરાબર, 7માંથી 6 જાય તો 1, 1માંથી 2 ન જાય એટલે આના ઉપર ચેકો, અહીંયા આવશે 0. એક જ મિનિટ, ચલો 117માંથી 26 જાય તો કેટલો જવાબ આવે? તો કે 7માંથી 6 જાય તો 1, પછી બરાબર 1માંથી 2 ન જાય એટલે આપણે 10 કરી બાદ બાકી, એટલે 10 ને 1 11, અને આગળના 1 છે તો એનામાં એનાથી 1 સંખ્યા ઓછી તો આગળ આવશે 0. 11માંથી 2 જાય તો કેટલા વધે? કોઈ કહેશે કેટલા વધે 11માંથી 2 જાય તો? 9 બરાબર, 9 વધે. તો કેટલા હારે સરવાળો કરો એટલે શું જવાબ આવ્યો? 91. તો 91, 26નો 91 હારે સરવાળો કરો તો 117 જવાબ આવે બરાબર. હવે ટ્રાય કરી જુઓ તમે કે 91 પ્લસ 26, એટલે કે સરવાળો કરો, 6 ને 1 7, 9 ને 2 11, આવી ગયો 117 જવાબ બરાબર. એટલે આ રીતે છે તમે કરો તો જવાબ આવી જાય છે. સમજાણું? તો અહીંયા કેટલી રકમ આવશે? 91. ત્યારબાદ છે ખાલી જગ્યા માઇનસ 46 બરાબર 54. તમે કેટલામાંથી 46 બાદ કરો તો 54 જવાબ આવે બરાબર. તમે કેટલામાંથી 46 બાદ કરો તો 54 જવાબ આવે?
તો 54 અને 46નો આપણે સરવાળો કરશું કે 54 પ્લસ 46 એટલે એનો જે જવાબ આવે એમાંથી આપણે બાદ કરવાના, બરાબર. 6 ને 4 10 10 નો 0, વધી ચડી 1, 5 ને 1 6, 6 ને 4 10 એટલે 100, જવાબ આવ્યો 100, બરાબર. જવાબ શું આવશે? 100. એટલે અહીંયા 100માંથી તમે 46 બાદ કરો તો 54 જવાબ આવે. ત્યારબાદ છે, તમે 444 ભાગ્યા કેટલા કરો તો 111 જવાબ આવે, બરાબર. તો કે તમારે પછી ભાગાકાર કરવાનો, 444 ભાગ્યા 111, 1 4 4, એક જ મિનિટ, તમે કેટલા વડે ભાગો, બરાબર. 111 ભાગ્યા 444 એટલે 4 1 4, શું કહે છે કે આપણે 111 જવાબ આવવો જોઈએ. એટલે 444ને આપણે 1 વડે ભાગી, 1 1 1 તો થાય ભાગાલે નહીં. ત્યારબાદ આપણે 2 આરે હલાવી, 444 ભાગ્યા 2 2 2 4, તો અહીંયા જ 2 આવી ગયો, આપણે 111 લેવાનો છે. પછી 3 આરે હલાવી, બરાબર. 444 ભાગ્યા 3, તો 3 1 3, પછી અહીંયા 3માં થઈ ગયો, ઉપર થઈ ગયો 14, બરાબર. એટલે 14 થયા, તો 14 કેટલા આવે, 3 3 9 3 4 12, 3 5 15 વધી જાય, 3 4 12, એટલે અહીં 4, તો અહીંયા ચાલે નહીં, બરાબર. તો હવે 4 વડે ભાગી, 100 444 ભાગ્યા 4, 4 1 4, પછી પાછા 4 1 4, 4 1 4, ને 0 0 0 આવી ગયા, એટલે કેટલો આવ્યો, 4 વડે, બરાબર. 4 વડે ભાગી તો છે જવાબ 144 આવે. ત્યારબાદ જો 301 ખાલી જગ્યા 20 બરાબર 281, તો 301માં તમે સરવાળો કરો તો 20, તમે 20 સાથે સરવાળો કરો તો 281 આવે. તો કંઈક ના સરવાળો કરી તો 321 થઈ જાય, બરાબર. તો પછી બાદબાકી કરવાની ટ્રાય કરવાની, 301માંથી 20 બાદ કરો, બરાબર. 301માંથી 20 બાદ કરો એટલે 281 આવી જાય. એટલે અહીંયા તમે છે, બરાબર, અહીંયા તમે છે માઇનસની, એટલે અહીંયા તમારે બાદબાકીની નિશાની મૂકવી પડે. 301માંથી 20 બાદ કરો એટલે 281 જવાબ આવી જાય. ત્યારબાદ છે ખાલી જગ્યા -55 = 35, તો કેટલામાંથી 55 બાદ કરો તો 35 જવાબ આવે. તો આપણે આગળ કર્યું એવી જ રીતે 55 અને 35નો સરવાળો, તો એ આપણો જવાબ, 5 ને 5 10 10 નો 0, વધી ચડી 1, 5 ને 1 6, 6 ને 3 9, એટલે આવ્યો જવાબ આવ્યો 90, બરાબર. એ જે 90 જવાબ આવ્યો એ હવે આપણે અહીંયા લખવાનો, એટલે 90માંથી તમે 55 બાદ કરો તો તમને 35 જવાબ મળી જાય. 90 લખ્યા છે એમાંથી આપણે 55 બાદ કરી, 0માંથી 5 જાય નહીં એટલે ત્યાં 10, અને અહીંયા 9 ઉપર ચેકો ને અહીંયા 8, 10માંથી 5 જાય તો 5, અને 8માંથી 5 જાય તો 3, આવી ગયો 35 જવાબ. એટલે આપણે અહીંયા કેટલો જવાબ આવ્યો, 90, બરાબર. 90માંથી 55 જાય તો 35 જવાબ આવે. 90માંથી આપણે 55 બાદ કરી, 90 અને 55ની બાદબાકી કરી તો 35 જવાબ આવે. ત્યારબાદ છે 24 ખાલી જગ્યા 5 = 120, તો 24નો 5 આરે ગુણાકાર કરી તો 120 આવે, 24નો 5 આરે ભાગાકાર કરી તો 120 આવે, 24નો 5 આરે સરવાળો કરી તો 120 આવે, કે 24નો 5માંથી બાદબાકી કરી તો 120 આવે. તો કેવી રીતે કરવાનું, તો આપણે જો બહુ મોટી સંખ્યા તો મોટી મોટી જ છે, બરાબર, જવાબ મોટો આવ્યો છે અને આ સંખ્યા નાની નાની છે, સરવાળો કરી તો 24ને 5 કેટલા થાય, તો કંઈક 29, બરાબર. 24ને 5 29, તો એ જવાબ 120 આવ્યો નહીં. પચી ભાગાકાર કરો તો 5નો 24નો ભાગાકાર થાય નહીં, બરાબર, પોઈન્ટમાં જવાબ આવે. પછી 24માંથી 5 બાદ કરો તો 19 જવાબ આવ્યો, એટલે આપણે હવે તો બાદબાકી પણ આવે નહીં. તો હવે આપણે ગુણાકાર કરવાનો, 24 5 120, 24 × 5, 5 4 20, 20ની 0 વધી પડી 2, 5 2 10 ને 2 12, એટલે 120 આવ્યો જવાબ, 120. એટલે આપણે અહીંયા શેની નિશાની કરવાની, ગુણાકારની, સમજાણું. ત્યારબાદ હજી આપણે આવો આગળ 1-2 ઉદાહરણ લઈએ. ત્યારબાદ છે 361 ખાલી જગ્યા 19 = 19,
કે 361નો 19 સાથે ગુણાકાર કરી તો 19 જવાબ આવે, કે 361નો ભાગાકાર 19 સાથે કરી તો 19 જવાબ આવે, કે 361નો સરવાળો 19 સાથે કરી તો 19 જવાબ આવે, કે 361ની બાદબાકી કરી તો 19 જવાબ આવે. બરાબર, સરવાળો કરી તો 319 આપણો જે જવાબ છે બરાબર 19 છે, એના કરતાં વધી જાય. બાદબાકી કરી તો એ આપણે જવાબ ન આવે, ગુણાકાર કરી તો એ વધી જાય. તો આપણે શું કરવાનું આવશે? ભાગાકાર. બરાબર, શું કરવાનો? ભાગાકાર. તો આપણે છે અહીંયા ભાગાકાર કરવાનો આવશે. 361 ભાગ્યા 19 કરો એટલે 19 જવાબ આવે. ત્યારબાદ છે 95 ખાલી જગ્યા 2 બરાબર 190. 95નો 2 હારે ગુણાકાર કરી તો 190 આવે, 95નો 2 હારે ભાગાકાર કરી તો 190 આવે, 95નો 2 હારે સરવાળો કરી તો 102 આવે, કે 95ને બાદબાકી કરી તો 190 આવે. બરાબર, 95ની બાદબાકી 2 હારે કરી તો 93 જવાબ આવે, તો પણ આપણો જવાબ આવે નહીં. 95ના 2 હારે સરવાળો કરી તો 97 આવે, તો પણ આપણો જવાબ આવે નહીં. પછી 95નો 2 હારે ભાગાકાર કરી તો એનાથી ઘટી જાય, તોય આપણો જવાબ આવે નહીં. તો ત્યારબાદ શું થાય? ગુણાકાર. બરાબર, ગુણાકાર કરી 95નો 2 હારે એટલે 190 જવાબ આવે. 95 × 2, 5 × 2 10, 10 × 0 વધી ચડી 1, 9 × 2 18 ને 1 19 આવી ગયો 190 જવાબ. એટલે શું કર્યું આપણે? ગુણાકાર. બરાબર, ગુણાકાર કર્યો, સોરી ભાગાકાર, ગુણાકાર કર્યો એટલે આપણો જવાબ છે 190 આવ્યો. જો તમને આ આપણો હતો પાર્ટ 24 સંખ્યા સાથે ગમત, તમને બધાને સમજાઈ જ ગયું હશે. બરાબર, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને રોજ નવા નવા વિડીયો મળતા રહે.